હેલો દોસ્તો આજના વિડીયોમાં આપણે પૈસા તલાટી માટે ગુજરાતી વ્યાકરણના પ્રશ્નો જોવાના છે એ પણ તલાટીન પરીક્ષામાં પૂછાયેલા આ પ્રશ્નોથી આપણને ખબર પડશે કે તલાટીન પરીક્ષામાં અગાઉ ગુજરાતી વ્યાકરણના પ્રશ્નો કેવા પૂછાતા હતા તો ચાલો શરૂ કરીએ આજના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ગુજરાતી વ્યાકરણના પ્રશ્નો અને હા દોસ્તો જો તમે હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી નાખજો કેમ કે આવા જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો અને પેશા તલાટીની ટેસ્ટ તમને રોજ મળતી રહે તો ચાલો શરૂ કરીએ આજના પેશિયલ ગુજરાતી વ્યાકરણના અગાઉ પૂછાયેલા પ્રશ્નો પ્રશ્ન એક સંધિ જોડો સમ કર દોસ્તો આ તલાટીગ્રહ મંત્રી એટલે કે સુરત ત્રેવીસ બે બે હજાર ચૌદમાં પૂછાયેલો પ્રશ્ન છે ઓપ્શન સી એ શંકર ઓપ્શન બી શંકર ઓપ્શન સી શંકર ઓપ્શન ડી શંકર અને આન્સર આવશે ઓપ્શન સી શંકર સમ પ્લસ કરની સંધિ થાય છે ઓપ્શન સી શંકર નેક્સ્ટ પ્રશ્ન નીચેના વાક્યમાં કયો શબ્દ ન સંજ્ઞા છે મારે એક જાણીતા સજ્જનને મળવા જવાનું થયું દોસ્તો આ સુરતમાં ત્રેવીસ બે બે હજાર ચૌદમાં પૂછાયેલો પ્રશ્ન છે ઓપ્શન છે એ જાણીતા ઓપ્શન બી સર્જન ઓપ્શન સી એક ઓપ્શન ડી મારે અને આન્સર આવશે ઓપ્શન બી સર્જન મારે એક જાણીતા સર્જને મળવા જવાનું જ છે આ વાક્યમાં શબ્દ સંજ્ઞા છે સર્જન શબ્દ પ્રશ્ન નેક્સ્ટ પ્રશ્ન ગુજરાતી ભાષામાં કેટલા વચનો પ્રયોજલા છે ઓપ્શન છે એ પાંચ ઓપ્શન બી એક ઓપ્શન સી ત્રણ ઓપ્શન ડી બે દોસ્તો હવે કઈ જગ્યાએ પૂછાયેલો છે અને કઈ સાલમાં પૂછાયેલો છે તમે જોઈ શકો છો એટલે હું હવે ડાયરેક્ટ પ્રશ્નો અને ઓપ્શન જ બોલીશ દોસ્તો આન્સર આવશે ઓપ્શન ડી બે ગુજરાતી ભાષામાં કુલ બે વચનો પ્રયોજાયેલા છે નેક્સ્ટ પ્રશ્ન આપેલા વાક્યમાંથી વિશેષણ શોધો તેણે જૂનો નકશો ટીંગાડ્યો હતો આમાં વિશેષણ આપણે જણાવવાનું છે ઓપ્શન છે એ તેણે ઓપ્શન બી જૂનો ઓપ્શન સી નકશો ઓપ્શન ડી ટીંગાડ્યો આમાંથી આપણે કે વાક્યમાં કયું વિશેષણ છે તે આપણે જણાવવાનું છે અને આન્સર આવશે ઓપ્શન બી જૂનો તેણે જૂનો નકશો ટીંગાડ્યો હતો આમાં વિશેષણ થાય છે ઓપ્શન બી જૂનો પ્રશ્ન નેક્સ્ટ પ્રશ્ન ય વણ ગુજરાતી ઉચ્ચારણ વ્યવસ્થામાં કયા ક્રમે આવે છે ઓપ્શન છે એ ધ અને પ પચ્ચે ઓપ્શન બી ધ અને વ વચ્ચે ઓપ્શન સી સ અને જ્ઞ વચ્ચે ઓપ્શન ડી ધ અને ત વચ્ચે આના આન્સર આવશે ઓપ્શન બી ધ અને વ વચ્ચે ય વણ ગુજરાતી ઉચ્ચારણ વ્યવસ્થામાં ધ અને વ વચ્ચે આવેલા છે નેક્સ્ટ પ્રશ્ન અજ્ઞ શબ્દમાં અજ્ઞમાં જોડાક્ષરના કયા ઘટક વર્ણો આવેલા છે ઓપ્શન છે એ જ પ્લસ જ પ્લસ ગ જ પ્લસ ગ કે જ પ્લસ દોસ્તો ઓપ્શન તમે જોઈ શકો છો આપણે કયા ઘટકો કયા વર્ણકો આવે છે તે આપણે જણાવવાના છે આના આન્સર આવશે ઓપ્શન બી જ પ્લસ ગ અગ્ન શબ્દમાં જ્ઞમાં જોડાક્ષરના ઘટકો જ પ્લસ ગ આવે છે નેક્સ્ટ પ્રશ્ન જાણે કુદરતે રહેમ કરી હોય તેમ લાગે છે ક્રિયા વિશેષણ શોધો ઓપ્શન સે એ કુદરત ઓપ્શન બી જાણે ઓપ્શન સી લાગે કે ઓપ્શન ડી કરી દોસ્તો આમાં ક્રિયા વિશેષણ શું છે તે આપણે જણાવવાનું છે આના આન્સર આવશે ઓપ્શન બી જાણે જાણે કુદરતે રહેમ કરી હોય તેમ લાગે છે આમાં ક્રિયા વિશેષણ થાય છે ઓપ્શન બી જાણે નેક્સ્ટ પ્રશ્ન ભૂતકૃદન ઓળખાવો ઓપ્શન એ પડ્યો પડ્યો ઓપ્શન બી લખવાનું ઓપ્શન સી લખીને કે ઓપ્શન ડી વાંચવાનો દોસ્તો આ ચાર શબ્દોમાંથી કયો ભૃતકુદનનો શબ્દ છે તે આપણે જણાવવાનો છે આનો આન્સર આવશે ઓપ્શન એ પડ્યો 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 શબ્દ જે ભૃતકુદનનો પ્રકાર છે એટલે કે શબ્દ છે નેક્સ્ટ પ્રશ્ન નિપાત લખો તમારે માત્ર મૌન રહેવાનો છે તમાર નિપાત આપણે લખવાનો છે ઓપ્શન સે એ તમારે ઓપ્શન બી રહેવાનું ઓપ્શન સી માત્ર કપસનડી મૌન આના આન્સર આવશે ઓપ્શન સી માત્ર તમારે માત્ર મૌન રહેવાનું છે આ વાક્યમાં ઓપ્શન સી માત્ર તે નિપાત છે નેક્સ્ટ પ્રશ્ન ગુજરાતી ભાષામાં અનુભવ કેવો હોય છે ઓપ્શન સે એ અને ઓપ્શન બી એકાક્ષરી ઓપ્શન સી બે અક્ષરી કપસંડી ત્રણ અક્ષરી આના આન્સર આવશે ઓપ્શન બી એકાક્ષરી ગુજરાતી ભાષામાં અનુગો એકાક્ષરી હોય છે નેક્સ્ટ પ્રશ્ન ડોટ ડાયુ સમાસનો પ્રકાર જણાવો ઓપ્શન સે એ ઉપપદ ઓપ્શન બી તત્પુરુષ ઓપ્શન સી દીર્ઘુ ઓપ્શન ડી દ્રઢ દોસ્તો આપણે સમાસ ઓળખાવાનો છે તો ડોટ ડાયુનો સમાસ શું છે તે આપણે જણાવવાનો છે આના આન્સર આવશે ઓપ્શન સી દીર્ઘુ સમાસ ડોઢ ડાયુ સમાસનો પ્રકાર થાય છે દીર્ઘુ સમાસ નેક્સ્ટ પ્રશ્ન સંત ઓળખાવો પાણી અને બ્રશ સહુ દહી તું જતી તી તો ઓપ્શન સે એ હરણી ઓપ્શન બી મિશ્રોપ જાતિ ઓપ્શન સી વસંતિલિકા કપસંડી માલિની દોસ્તો આપણે સન ઓળખાવાનો છે આવા આ વાક્યમાંથી આના આન્સર આવશે ઓપ્શન સી વસંતલિકા પાણી અને બ્રશ સહુ દય તું જતી હતી આમાં સન થાય છે વસંતિલિકા નેક્સ્ટ પ્રશ્ન ગાયક ન લાયક તું ફોગટ ફૂલાણો છે અલંકાર જણાવો ઓપ્શન સે એ વર્ણાનુપ્રાંત ઓપ્શન બી યમક ઓપ્શન સી ઉપમા કપસંડી અન્વય અને આન્સર આવશે ઓપ્શન બી યમક ગાયક ન લાયક તું ફોગટ ફૂલાણો આમાં અલંકાર થાય છે ઓપ્શન બી યમક અલંકાર નેક્સ્ટ પ્રશ્ન સંધ્યા માટે જયેશ પુસ્તક લાવ્યો છે આ વાક્યમાં માટે શબ્દનો વ્યાકરણિક મોભો દર્શાવો ઓપ્શન સી એ સંયોજક ઓપ્શન બી પ્રત્યય ઓપ્શન સી નિપાત ઓપ્શન ડી અનુક દોસ્તો આપણે વ્યાકરણિક મોભો જણાવવાનો છે વાક્યનો અને આન્સર આવશે ઓપ્શન એ સંયોજક સંધ્યા માટે જયેશ પુસ્તક લાવ્યો છે આ વાક્યમાં માટે શબ્દનો વ્યાકરણિક મોભો થાય છે ઓપ્શન એ સંયોજક નેક્સ્ટ પ્રશ્ન આપેલા વાક્યમાંથી સાચું વાક્ય શોધો દોસ્તો આપણે આ ચાર વાક્યમાંથી સાચું વાક્ય કયું છે તે આપણે જણાવવાનું છે ઓપ્શન છે એ બધા બાળકને લાડુ આપવામાં આવશે ઓપ્શન બી દરેક બાળકને લાડુ આપવામાં આવશે ઓપ્શન સી દરેક બાળકોને લાડુ આપવામાં આવશે ઓપ્શન ડી બધા બાળકોને લાડુ આપવામાં આવશે દોસ્તો આ ચારમાંથી આપણે કયું વાક્ય સાચું છે તે જણાવવાનું છે અને આન્સર આવશે ઓપ્શન બી દરેક બાળકને લાડુ આપવામાં આવશે એટલે કે બધા જ વાક્યમાંથી ઓપ્શન બી દરેક બાળકને લાડુ આપવામાં આવશે તે વાક્ય સાચું છે નેક્સ્ટ પ્રશ્ન નીચેનામાંથી કયું વાક્ય બેહુધું છે ઓપ્શન સે એ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા ઓપ્શન બી હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા ઓપ્શન સી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા ઓપ્શન ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા દોસ્તો આમાંથી ઓપ્શન ઓપ્શન ચારમાંથી કયું વાક્ય બેહુદું છે તે આપણે જણાવવાનું છે અને આન્સર આવશે ઓપ્શન સી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા એટલે કે દોસ્તો ઓપ્શન સી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા તે વાક્ય બીજા વાક્ય કરતાં બે છે નેક્સ્ટ પ્રશ્ન નીચેના શબ્દોમાંથી કયો શબ્દ રવાનીકારી નથી ઓપ્શન સી એ છમ છમ ઓપ્શન બી ઠેર ઠેર ઓપ્શન સી પટ પટ ઓપ્શન ડી ખડ ખર દોસ્તો આમાંથી આ ચાર ઓપ્શનમાંથી કયો શબ્દ રવાનીકારી નથી તે આપણે જણાવવાનું છે આના આન્સર આવશે ઓપ્શન બી ઠેર ઠેર નીચેના શબ્દોમાંથી એક ઠેર ઠેર શબ્દ રવણુકારી શબ્દ નથી નેક્સ્ટ પ્રશ્ન દોથો શબ્દનો માન્ય ભાષાનો શિષ્ટ શબ્દ કયો છે તો દોસ્તો દોથો શબ્દનો તળપદો શબ્દ છે તે માન્ય ભાષાનો શિષ્ટ શબ્દ કયો છે તે આપણે જણાવવાનો છે ઓપ્શન સી એ મોં ઓપ્શન બી ઝંખના ઓપ્શન સી ખોબો ઓપ્શન ડી જોયું અને આન્સર આવશે ઓપ્શન સી ખોબો દોથો તળપદા શબ્દનો માન્ય ભાષાનો શિષ્ટ શબ્દ થાય છે ખોબો નેક્સ્ટ પ્રશ્ન સમાનાર્થી આપો અર્કનો એટલે કે અર્ક શબ્દનો સમાનાર્થી શબ્દ આપવાનો છે આપણે ઓપ્શન છે એ તર્ક ઓપ્શન બી મીઠાશ ઓપ્શન સી રસ ડી કડવાસ અને આન્સર આવશે ઓપ્શન સી રસ અર્ક શબ્દનો સમાનાર્થી શબ્દ થાય છે ઓપ્શન સી રસ નેક્સ્ટ પ્રશ્ન વિરુદ્ધાર્થી શબ્દ આપો આધ્ય આધ્ય શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ કયો થાય છે તે આપણે જણાવવાનો છે ઓપ્શન છે એ ઉદય ઓપ્શન બી અત્ય ઓપ્શન સી આદિ ડી સાપ

ઘોડીને પી જવું રુધિપ્રયોગનો અર્થ આપો આનો રુધિપ્રયોગનો અર્થ આપણે જણાવવાનો છે ઓપ્શન સી એ સમાપ્ત કરી દેવું ઓપ્શન બી ધમકાવું ઓપ્શન સી ન ગણકાવું કે ઓપ્શન ડી ધરાઈ જવું આના આન્સર આવશે ઓપ્શન સી ન ગણકાવું ઘોડીને પી જવું રૂઢિપ્રયોગનો અર્થ થાય છે ઓપ્શન સી ન ગણકાવું નેક્સ્ટ પ્રશ્ન સસ્તું ભાડુંને સિદ્ધપુરની જાત્રા એટલે શું દોસ્તો એક આ અર્થ છે આનો અર્થ શું થાય છે તે આપણે જણાવવાનું છે ઓપ્શન છે એ જીવ્યા કરતાં જોયું ભલું ઓપ્શન બી મર્યાદિત સાધનો સુંદર કામ કરવું ઓપ્શન સી કામ ખૂબ જ સહેલું હોવું ઓપ્શન ડી ઓછા ખર્ચે પ્રસંગ પૂરો કરવો આના આન્સર આવશે ઓપ્શન બી મર્યાદિત સાધનો સુંદર કામ કરવું સસ્તું ભાડુંની સિદ્ધપુરની જાત્રા એનો અર્થ થાય છે મર્યાદિત સાધનો સુંદર કામ કરી આપું દોસ્તો આપણે અહીંયા થોડાક ગુજરાતી વ્યાકરણને અગાઉ પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો જોયા હવે તમને એક સ્ટા પ્રશ્ન આપીશ સ્ટા પ્રશ્નનો જવાબ તમારે જાતે એટલે કે કમેન્ટમાં જણાવવાનો છે તો સ્ટા પ્રશ્ન છે સમાનાર્થી શબ્દ લખો રિપુ શબ્દનો સમાનાર્થી શબ્દ તમારે જણાવવાનો છે કમેન્ટમાં ઓપ્શન છે એ મિત્ર ઓપ્શન બી અરી ઓપ્શન સી રાક્ષસ ઓપ્શન ડી સીધું દોસ્તો આનો જવાબ તમારે કમેન્ટ કરીને જણાવવાનો છે અને દોસ્તો આવા જ મોસ્ટાઈમ પી પ્રશ્નો અને પેશર ટલાટીને ટેસ્ટ દેવા માટે અમાર ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને દોસ્તોમાં શેર પણ કરજો ચાલો મળીએ બીજા વિડીયોમાં જય હિન્દ જય ભારત